મોરબીના સરાયાના ખેડૂતે બનાવ્યું એક એવું ખેત ઓજાર જેણે ઘટાડી દીધી મહેનત. ટ્રેક્ટરથી ખેડ કરવા માટે ક્યારેક રાંપ ચડાવવી પડે, ક્યારેક દાંતી તો ક્યારેક માઢ. એટલી માથાકૂટ કરવી પડે કે ખેડૂત કંટાળી જાય. એમાં દાંતી ચાલી જાય પછી ફરી રાંપનો લોઢિયો જોડાવવા ટ્રેક્ટર લઈને જવું પડે. આ બધી ઝંઝટમાંથી છુટકારા માટે સરાયાના ગામના માત્ર 9મા ધોરણ સુધી ભણેલા રજનીકાંતભાઈએ જોરદાર જુગાડ શોધી કાઢ્યો. એક જ લોઢિયામાં દાંતી અને રાંપ બંને ફિટ કર્યા. ફિટિંગ એવી રીતે કર્યું કે લોઢિયો વચ્ચેથી પલટી શકાય, એટલે જ્યારે જરૂર પડે ત્યારે દાંતી પણ ચલાવી શકાય અને રાંપ હાંકવાથી થાય તો લોઢિયાને પલટીને રાંપ ચલાવી શકાય. ઓલું આપણે સાધન દાખલા તરીકે પેલા એક સા નાખવા જાય, પછી એ જ હાથી બીજી ફરે ઘરે લેવા જવું પડે, તો આ એક જ હાથીમાં બે અહીંયા વાળીને વાળી તરત એક જ સેકન્ડમાં ફટ દઈને રાંપ થઈ જાય, ફટ દઈને સા નાખાઈ જાય. ખેડૂતને ઘણો ફાયદો થાય એમાં. સા નાખવા હોય તો હાથી જોડીને વાળીએ જવું પડે, પાછું ઘેરે બદલાવા જવું પડે, રાંપ જોડવી પડે. હવે ઓછામાં ઓછો 1 લિટર ડીઝલનો ફાયદો તો પહેલો એ જ છે અને બીજા નંબરમાં ટાઈમનો ફાયદો. આ ખાસ કલ્ટિવેટરના સંશોધન બદલ રજનીકાંતભાઈને રાષ્ટ્રપતિએ દિલ્હી બોલાવી એવોર્ડ એનાયત કર્યો. 11મી રાષ્ટ્રીય તૃણમૂલ નવપ્રવર્તન તથા વિશિષ્ટ પારંપરિક જ્ઞાન પુરસ્કારમાં રજનીકાંતભાઈએ વિકસાવેલું ઓજાર દેશના 130માંથી ટોપ 25માં અને ગુજરાતમાં પહેલા નંબરે રહ્યું. રજનીકાંતભાઈની ઈચ્છા છે કે હજી પણ ખેડૂતોની મહેનત ઘટે, ખર્ચ ઘટે એવા ઓજારો વિકસાવે.